પ્રશ્ન નંબર 5 થી 7 નંબર માં હશે નિયરેસ્ટ મિનિંગ. અહીં તમને ઓપ્શન આપેલા હશે, એક શબ્દ હશે અને એના 4 ઓપ્શન હશે, જેના 3 માર્ક છે. 3 માં 3 માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓપો નામથી જોડાય છે, ફેર પોતાનું માઇક બંધ રાખે, છેલ્લી વોર્નિંગ છે. ચાલો, કોલેપ્સ એટલે તોડી નાખો, તો એને કહેશું બ્રેકડાઉન. પોસ્ચર એટલે મુદ્રા, બરાબર, તો એને આપણે કહીશું પોઝ. ફોટા પાડતો તો પોઝ આપણે આપીએ છીએ, પોઝ. આ બધા જ શબ્દોની મેં તમને કાલે લિંક મોકલી હતી, જેની અંદર ક્વિઝ હતી, ક્વિઝ એમસીક્યુ ની, કદાચ તમે ક્વિઝ આપી હશે. ઓકે, હા ચાલો. ત્યાર પછી છે ઇન્ટરગ્રેલ. ઇન્ટરગ્રેલ એટલે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે પાયાનું, મૂળભૂત, મૂળભૂત, ફંડામેન્ટલ. ત્યાર પછી છે ફોરબિડન. ફોરબિડન, ફોરબિડન એટલે મનાઈ હોય ને, એને ફોરબિડન કહેવાય, પ્રતિબંધ હોય, આ વસ્તુ નહીં કરવાની, જેને બેન શબ્દ કહે છે, બેન. બેન. ત્યાર પછી ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે ઢાળ, ઢાળ, જેને કહેવાય આવે સ્લોપ, સ્લોપ. ત્યાર પછી બ્રિટલ. બ્રિટલ એટલે તૂટી શકે તેવું, જેને કહે છે બ્રેકેબલ, બ્રેકેબલ. તમે ખાલી સાંભળો, પ્રાઇમવલ. પ્રાઇમવલ એટલે પ્રાચીન, જૂનું. ના, પ્રાઇમવલ એટલે અન્સિયન, એટલે પ્રાચીન. ઓકે, જૂનું, પ્રાચીન, અન્સિયન. પછી એડ્યુ. એડ્યુ એટલે આવજો, ગુડ બાય, છેલ્લી વખત મળે ત્યારે ગુડ બાય શબ્દ બોલાય છે. ડ્રિઝલ. ડ્રિઝલ એટલે ફુવારો, જે આપણે બાથરૂમમાં હોય છે તે, જેને શોવર કહેવાય છે, શોવર. બાથરૂમના ફુવારાને આપણે ટેલિફોન શોવર પણ કહીએ છીએ. ત્યાર પછી સ્મેશ. સ્મેશ, સ્મેશ નો શબ્દ છે શેટર્ડ. પછી બેરિયર. બેરિયર એટલે બંધ કરવું, કોઈ જગ્યાએ રસ્તો બંધ કરવો હોય તો આડું જે પાઇપ મૂકી દેવામાં આવે એને બેરિયર કહેવામાં આવે, બેરિયર. અથવા તો અત્યારે જે આપણે અહીંયા મેટ્રોનું કામગીરી ચાલે છે, તો વચ્ચે ત્યાં મૂકેલું હોય પતરાની પ્લેટ, હોય એને બેરિયર કહેવાય. બીજા ભાગમાં એને કહેવાય બ્લોક, બ્લોક કરવું. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, માનવ સર્જિત, જેને કહેવાય અનનેચરલ. નેચરલ એટલે કુદરતી, અનનેચરલ એટલે કૃત્રિમ. પછી છે ફ્રસ્ટ્રેટ. ફ્રસ્ટ્રેટ એટલે એકદમ ગુસ્સે થઈ જવું, ચીડાવવું, તો તેને કહે છે એનોઇડ, એનોઇડ. પછી સ્ટ્રેન. સ્ટ્રેન એટલે ચિંતા, તેને કહે છે ટેન્સ, ટેન્શન. ટેન્શન પરથી ટેન્સ શબ્દ આવ્યો, ટેન્સ. પછી ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે નિંદ્ર ન આવે એવું, તો એને કહેવાય સ્લીપલેસનેસ, સ્લીપલેસનેસ, જે નિંદ્ર ન આવે તે, સ્લીપલેસનેસ. પછી છે ડિટેઇન. ડિટેઇન એટલે ધરપકડ કરવી, પકડી લેવો. કોઈ ગુનેગાર હોય તો એને પોલીસ લઈ જાય તો એને ડિટેઇન કરવા કહેવાય છે, ડિટેઇન, તો એને કહેવાય કન્ફિન, કન્ફિન. પછી કેટેગરીલી. કેટેગરીકલી એટલે વર્ગીકરણ કરવું, સ્પષ્ટતા કરવી. કેટેગરીકલી એટલે ક્લિયરલી, સ્પષ્ટ. કેટેગરી આપણે અલગ અલગ વિભાગમાં મૂકી દઈએ, કેટેગરી કરીએ તો એને ક્લિયર પણ કહેવાય. ટ્રાઇવલ. ટ્રાઇવલ એટલે ખૂબ નાનું, નાનું, જેને સ્મોલ કહેવાય. આમ તો ટ્રાઇવલ એટલે તુચ્છ કહેવાય, તુચ્છ. હા, વેતિયા વાળું આવે છે, વેતિયાનું આખી વાર્તા હોતી હતી, વેતના માણસો, એના પર પિક્ચરી છે, જજંતરમ મમંતરમ. કુંભકર્ણ ની આગળ બધા માણસો કેવા દેખાતા હતા, તો કે ટ્રાઇવલ જેવા, એકદમ નાના નાના, રામાયણમાં આવે. પછી લેશ. લેશ એટલે બ્લો, ફૂંકાવ, પવન ફૂંકાય તો બ્લો કહીએ છીએ આપણે, લેશ. પછી પ્લાઇટ. પ્લાઇટ એટલે મુશ્કેલી, એટલે કે ટ્રબલ, પ્લાઇટ. પછી ગ્રોલ. ગ્રોલ, ગ્રોલ એટલે શું, તો કે પેટે સરખીને ચાલે તેને, વાખોડિયા પર ચાલે તેને, જેને કહે છે સ્નર, સ્નર, સ્નર. ત્યાર પછી એલ્ડ. એલ્ડ એટલે શું,
તો કે એલર્ટ એટલે બૂમ પાડવી, પણ બૂમ પાડવી પણ કેવી બૂમ પાડવી, જ્યારે ચિંતાથી ગભરાઈને બૂમ પાડે ત્યારે એને એલર્ટ કહેવાય, અને એલર્ટો થાય સ્ક્રીમ કહેવાય, સ્ક્રીમ સ્ક્રીમ. આ બસની અંદર જ્યારે મુસાફરી કરતા હો અત્યારે અચાનક બ્રેક મારે બધા એકદમ આગળ નમી જાય ત્યારે જે બૂમ પાડે એને સ્ક્રીમ કહેવાય, એલર્ટ ન કહેવાય, એટલે સ્ક્રીમ અને એલર્ટ કહેવાય, બરાબર. અને જ્યારે કોઈ ફાળ પાકે તને મેચ ચાલતી હોય ને એક દડાની અંદર ચાર રન લેવાના હોય અને આપણો બેટ્સમેન ફોર મારી દે ત્યારે બધા બૂમ પાડે, એ બૂમ પાછી અલગ છે, એ ખુશીની બૂમ છે, એને ચીયર કહેવાય, ચીયર હર્ષનાદ. પછી ક્રાઉડ, હવે પેલો અહીં મેં વાત કરી હતી ગ્રોલ્ડ, ગ્રોલ્ડ શબ્દ એ નહીં થાય, ગ્રોલ નું કે બીજો થશે, હવે એનો અર્થ ગ્રોલ્ડ. ક્રાઉડ છે એનો અર્થ થશે પેટે સરકીન ચાલવું, જેને ક્રેપ્ટ કહીએ છીએ, ક્રેપ્ટ. ઇન્વેસ્ટિગેટ, ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરવી, તેને કહેવાય પ્રોબ ઇન ટુ, પ્રોબ ઇન ટુ. ડોક્ટર છે એ તપાસ કરે એને પણ પ્રોબ ઇન ટુ કહેવાય, પ્રોબ ઇન ટુ. ઇન્વેસ્ટિગેટ, ઇન્વેસ્ટિગેશન, એક્ઝામિન અલગ છે, ઇન્વેસ્ટિગેટ એટલે પ્રોબ ઇન ટુ, પ્રોબ ઇન ટુ. પછી આવે છે રિકમેન્ડેડ, રિકમેન્ડ એટલે સલાહ આપી, રિકમેન્ડ એડવાઇઝ, રિકમેન્ડ કોઈના વિશે અભિપ્રાય આપવો એને પણ રિકમેન્ડ કહેવાય છે. પછી છે કોન્ટેનમેન્ટ, કોન્ટેમ્પ્લેટ, કોન્ટેમ્પ્લેટ એટલે કે બ્રોડ ઓવર. કોન્ટેમ્પ્લેટનો અર્થ કોઈને ખ્યાલ છે? જો કોઈ ક્વિઝ જિંદ જોયો હશે તો ખ્યાલ હશે, બ્રોડ ઓવર શબ્દ છે એનો. પછી છે ટ્રજ, ટ્રજ, ટ્રજ એટલે પ્લોડ, ટ્રજ એટલે પ્લોડ, પ્લોડ. પછી અનકોન્શિયસ, બેભાન, તો સેન્સલેસ, સેન્સલેસ આપણે કહેતા હોય સેન્સ વગરનો છે, એટલે કે જેને જેને ભાન નથી, બેભાન છે. હા, જેઠાલાલ કાયમ દયા ને કે નોનસેન્સ, નોનસેન્સ, આ નોનસેન્સ, બેભાન. પછી છે ઇન્ટેન્સ, હવે ઇન્ટેન્સ એટલે મજબૂત, સ્ટ્રોંગ, ઇન્ટેન્સ એટલે ઈરાદો નહીં પણ સ્ટ્રોંગ, મજબૂત. પછી પોન્ડ એટલે તળાવ, અહીં પોન્ડ નો અર્થ થાય છે હડતાલ, પોન્ડ નથી પોન્ડ, સ્ટ્રાઇક, હડતાલ એટલે સ્ટ્રાઇક. પછી આવે છે એપ્રિસિએટ એટલે કોઈની પ્રશંસા કરવી, તો એને પ્રેઇઝ કહેવાય, પ્રેઇઝ. પછી કન્સીલ, તો કન્સીલ એટલે આ સોરી કાઉન્સિલ છે, કન્સીલ કાઉન્સિલ, કાઉન્સિલ એટલે એડવાઇઝ, સલાહ. કાઉન્સિલ પર શબ્દ આવ્યો છે કાઉન્સેલર, કાઉન્સ પર શબ્દ છે કાઉન્સેલર, સલાહ આપનાર. પછી સપોકેટ એટલે ગુંગળામણ, અને સ્મધર, ગુંગળામણ થાય સ્મધર. પછી ટેડિયસ એટલે કંટાળો આવે એવું, તો એને બોરિંગ કહેવાય. પછી ઇક્વિવેલન્ટ એટલે કે સમાંતર, સરખું, બંને સરખું હોય એને કહેવાય ઇક્વિવેલન્ટ, એટલે કે એમાં આવશે પેરેલલ, પેરેલલ, સરખે સરખું, બે રેખા આમ હોય તો આ રેખાને સમાંતર રેખા કહેવાય, પેરેલલ, સમાંતર. પછી એક્લિમાઇઝ, એક્લિમાઇઝ એટલે એડજસ્ટ થવું, એડજસ્ટ થવું એટલે કે ગોઠવવું, કોઈની સાથે સંતુલન સાધવું, આપણે કહીએ ને એડજસ્ટ એટલે એક્લિમેટાઇઝ, એક્લિમેટાઇઝ, એક્લિમેટાઇઝ. પછી છે અહીંયા છે કન્સીલ, બરાબર, તમે બી શબ્દ આવ્યો તો બરાબર વાત છે, મારી જેમ પાછા નીકળી દેતા, પેલું કાઉન્સિલ નું કન્સીલ મને દેખાયું, તમે કન્સીલ જ દેખાવું જોઈએ, કન્સીલ, કન્સીલ એટલે હાઈડ, સંતાડી દેવું, કન્સીલ. પછી છે કોન્ડેમન, કોન્ડેમન એટલે નફરત કરવી, હેટ, તિરસ્કાર, હેટ, કોન્ડેમન. પછી છે અવેઝમ, અવેઝમ એટલે અદ્ભુત, હ, તો ફ્રાઇટેનિંગ, ફ્રાઇટેનિંગ. પછી આવે છે ઇન અનડેટ, તો એનું થાય છે ડ્રાઉન,
ડ્રોવન 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 ઇલિજિબિલિટી એટલે યોગ્યતા, ઇલિજિબિલિટી તો એમાં આવશે સુટેબિલિટી, સુટેબિલિટી યોગ્યતા. પછી છે ડિસઅપ્રુવલ, એટલે જે અપ્રુવલ ન થાય, બરાબર, જે પ્રમાણપત્ર બરાબર નથી એમ કહીએ અને જે નામંજૂર કરવામાં આવે તો એને કેવું કહેવાય, ડેનિયલ, ડેનિયલ. બીજા અર્થમાં આપણે નામંજૂર લઈ શકીએ, અપ્રુવલ, ડિસઅપ્રુવલ, ડેનિયલ. પછી અકનોલેજ, એટલે કે અકનોલેજ એટલે પ્રખ્યાત, જાણીતા, જેને કહેશું વેલ નોન, એને ફેમસ પણ કહેવાય, ફેમસ પણ કહેવાય. પછી છે વિજોરસ, વિજોરસ એટલે કઠિન, ટફ કહે છે, ટફ, ટફ. પછી એસ્પિરેશન એટલે મહત્વકાંક્ષા, એસ્પિરેશન જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય કે બનવાની હોય તે, જેનું કહેવામાં આવે છે એમ્બિશન, એમ્બિશન. પછી આવે છે ઇન્ડોલેન્ટ એટલે આળસુ, જેને લેઝી કહેશો, ઇન્ડોલેન્ટ, આળસુ. પછી ફોરસી એટલે પ્રિડિક્ટ, ફોરસી એટલે શું થાય છે, પ્રિડિક્ટ, પ્રિડિક્ટ. પછી આવે છે રિસેન્ટિમેન્ટ, રિસેન્ટિમેન્ટ ગમતું નહીં તેવું, જેને કહેશું ડિસલાઇક, રિસેન્ટિમેન્ટ એટલે ડિસલાઇક. પછી આવે છે માર્વેલસ, અદભુત, માર્વેલસ એટલે અદભુત, તો માર્વેલસ એનું આવશે વન્ડરફુલ. પછી એરડસ, મુશ્કેલ, મુશ્કેલ તો ડિફિકલ્ટ, ડિફિકલ્ટ. પછી ગ્લિટર્ડ, આ તો તમને ખ્યાલ છે, પેલા આવતું તલવાર, હા, પેલા તલવાર હતો, યુદ્ધ બની ગયો, ગ્લિટર આવતું, ચમકવું, ચમકતું, કેવું, સ્પાર્ક, સ્પાર્કલેટ, સ્પાર્ક, સ્પાર્ક, તડકો, ગ્લિટર, ચમકવું. ત્યાર પછી આવે છે ડ્રેડફુલ એટલે ભયંકર, ડ્રેડફુલ એટલે ભયંકર. કિંજલ એમ કેમ તું બોલી ડ્રેડફુલ ની અંદર, અહીં ડ્રેડફુલ લખ્યા તો કિંજલ બોલી ગાયત્રી બેન, ડ્રેડફુલ એટલે હોરેબલ થાય, ભયંકર. ત્યાર પછી ડોમેસ્ટિક, ડોમેસ્ટિક એટલે ઘરેલુ, ડોમેસ્ટિકેટ, હા, ડોમેસ્ટિકેટ, તેમાં છે ટેમ, ટીએમ, ટેમ, ટેમ, ડોમેસ્ટિકેટ, ટેમ. પછી છે ક્લબિંગ, ક્લબિંગ એટલે દલીલ કરવી, એને આર્ગ્યુઇંગ કહેવાય, ક્લબિંગ, દલીલ. પછી ફરી પાછું એવું છે કન્સિલ, તો હાઈડ આવશે. એલિમિનેટ, એલિમિનેટ દૂર કરવું, એલિમિનેટ દૂર કરવું, રિમૂવ, એલિમિનેટ. એપ્રિસિએટ ફરીથી એવું છે પ્રેઝ. પછી ફેથોમ, સમજવું, અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ. ટ્રાઈબલ, પહેલામાં હતું ટ્રાઈબલ નાનું, સ્મોલ, પણ સ્મોલ અહીંયા છે અનઇમ્પોર્ટન્ટ, મહત્વજનક ન હોય તે. તો અહીં બે શબ્દ આપેલા છે, ખરેખર બે જવાબ એના બને અહીંયા, બરાબર, એટલે સ્મોલ બી આવશે, અનઇમ્પોર્ટન્ટ પણ આવશે. પછી એન્ડેવર, પ્રયત્નો, જેને કહેશું ઇફોર્ટ, ઇફોર્ટ. તો આ બધા હતા નિયરેસ્ટ મિનિંગ.